આપણા કેટલાક સજી ધજીને ફરનારી વ્યક્તિને નાની મોટી વસ્તુઓ તફડાવી લેવાની ક્યાંથી ટેવ પડી હશે બહારથી લઘરો દેખાતો જણ કામ કરવામાં પરફેક્ટ કેવી રીતે હોઈ શકે આ પ્રશ્નો વ્યાજબી છે પણ તેના મૂળમાં જઈએ તો ખ્યાલ આવે કે આ બધા જ પ્રશ્નોના મૂળિયા વ્યક્તિના બાળપણમાં જઈને નીકળે છે વિકાસલક્ષી મનોવિજ્ઞાનના ધોરંધો બરાડી બરાડીને કહે છે કે તમારા સંતાનના પહેલાં સાત વર્ષનો ઉછેર જો તમે જાળવી લીધો તો પછી ગંગા નાયા તમે તમારા બાળકની ફિકર છોડી દો તેવના સંસ્કારના વર્તનના બીજ આ સાત વર્ષોમાં રોપાય જાય છે બસ પછી તો તેનું નર્ચરિંગ થાય છે માણસની સારપ કે માણસની ખરાબીનો નકશો તો બાળપણમાં જ દોરાય છે પછીના જીવનમાં તો એ નકશા મુજબની ઇમારત બંધાય છે ગુજરાતના સો મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોના જીવનનો પાક્કો ડેટા મારી પાસે છે તેમાં તેઓ આજે જે છે તેના બી ક્યારે દરબાયા તેનો આધાર છે નાનપણમાં બનેલી એક નાનકડી ઘટના આખા જીવન વૃક્ષને સર્જનારી બની જતી હોય છે આખું વિશ્વજના ચિંતનને કાન ધરીને સાંભળે છે કે આચાર્ય રજનીશ એટલે કે ઓશો કહે છે તે સાંભળો જીવનમાં સાત સાત વર્ષના વર્તુળ હોય છે સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે હવે તેને ખબર છે એ ક્યાં જવાનું છે અને શું કરવાનું છે તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે શું સાચું છે ને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમ સીમાએ હોય છે જો તેને બાળપણના વર્ષોમાં વિચલિત કરાય નહીં તો સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈ પણ પસ્તાવા વિના પસાર થાય છે આ શબ્દો કહેનાર રજનીશની ખુદની ઉછેરની વાતો જાણવા જેવી છે જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનના પ્રથમ નવ વર્ષ સુધી અભણ હતો તેને અક્ષર જ્ઞાન ન હતું ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા દેવા ન હતી ગામ જ એવું કે એમાં શાળા રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ હોસ્પિટલ પોસ્ટ ઓફિસ એવું કશું જ નહીં કૂચવાડા ગામ માટે કહેવું અઘરું કે ત્યાં જીવન પણ છે ન છાપું આવે કે ન કોઈ શિક્ષક ત્યાં આવા વાતાવરણમાં જે બાળક ઉછર્યું તે એકાંત પ્રિય થયું પણ તેની આંગળી પકડીને ઇનપુટ આપ્યા સહજતાથી તેની મનાની માએ રજનીશના પ્રથમ સાત વર્ષ નાના નાનીના ઘરે પસાર થયા અને ખાસ કરીને નાની સાથે કૂચવાડામાં આ સાત વર્ષોમાં જે રોપાયું જે ઊગ્યું એ વટવૃક્ષ થયું એ કેવું જીવન જે રહસ્ય અને રોમાંચથી ભરેલું આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરેલું અને આજના સંદર્ભમાં આપણા માટે નવો જ દૃષ્ટિકોણ પરિભાષિત કરતું જીવન વિનોબાજીને પત્રકારે પૂછ્યું કે ભૂદાનનો વિચાર તમને ક્યાંથી આવ્યો વિનોબાજીએ નાનપણનો પ્રસંગ વર્ણવી કહ્યું કે માતાએ અમારા ઘરના ફળિયામાં ઉગેલા ફણસના ફળની મોટી મોટી પેશીઓ અમને ભાઈ ભાંડરુંને આપતા પહેલાં પાડોશીના ઘરે દેવા મને મોકલ્યો ત્યારે મેં નારાજગી વ્યક્ત કરી પણ તે સમયે મારી માતાએ કહ્યું બેટા દે તે દેવ અને રાખે તે રાક્ષસ આ એક પ્રસંગ અને આ એક ટકોર આપણને વિનોબા ભાવે આપે છે બાળપણમાં બોલાયેલો એકાદો શબ્દ કે નાનપણમાં જીવાયેલી એકાદી પળ સમગ્ર જીવન ઘડતરનું ફાઉન્ડેશન ભરી દે છે એ વાત મા બાપ શિક્ષકે ભૂલવા જેવી નથી આજના યુવાનો અને વૃદ્ધો જેમને એક સરખી ચાહતથી વાંચે છે અને સાંભળે છે તે યુવા આઈકોન જય વસાવડા પોતાના ભાષણમાં પંચતંત્રથી લઈને પાબલો નેહરુદા સુધીની વાર્તાઓ અવતરણો હકીકતો અસ્ખલિત વર્ણવે છે તેનો શ્રેય જાય જયના માતુશ્રીને એમણે જઈને સ્કૂલના ધકેલી દઈ ઘરમાં ઢગલા બંધ પુસ્તકો વચ્ચે મૂકી દીધો આજના જય વસાવડાનો વિચાર વિશ્વ તો પહેલાં સાત વર્ષમાં તરબતર થઈ ચૂક્યું હતું આપણી સમક્ષ તે હવે જે વ્યક્ત કરે છે એ બાળ ઉછેરનું માથું છે આપણા સંતાનના પહેલાં સાત વર્ષ સહજતાથી આપણે સંગોપી લઈશું તો આપણને સિત્તેર વર્ષ પછી કસી અડચણ એ સંતાન ભવિષ્યમાં ઊભી નહીં કરે એની ખાતરી છે